गुड मॉर्निंग 9th स्टैंडर्ड इंग्लिश मीडियम जीटी शेख विद्यालय वेरी वार्मफुल वेलकम अगेन इन वीडियो लेक्चर सीरीज. ओके स्टूडेंट्स, टुडे वी लर्न गुजराती सब्जेक्ट लेसन नंबर 7 नवसर्जनी माटे रिटन बाय बालमुकुंद दवे. लास्ट वीडियो लेक्चर में आप बालमुकुंद दवे विषय की महिती मेलवी थी और त्यारबाद आप काव्य पठन करूँ काव्य बे पंक्ति आप समझा था. नवसर्जनी माटे एक नवा विषय साथ आपनी सामे आ गीत रचना ए काव्य प्रकार है गीत. तो गीत रचना बालमुकुंद दवे एक साव नाविन्यपूर्ण विषय साथ मुकवामां आवी छे. कवि एम कहे कि आप सौ परंपरा थी थोड़ा मुक्त थी एक घरेड़ में जे जीवन जीवे छे एना थोड़ा अलग रीते कंक नव करवानी इच्छा साथ नवसर्जन की वाट पर प्रगति पंथना प्रवासी थी मुसाफरी शुरू करिए. मानवीय जीवन ए भगवानी अमूल्य भेट है. एम कहवाय छे के मनुष्यत्व थी देवत्व तरफ प्रयाण करूँ ए अपना सौनु कर्तव्य है. ईश्वरे अपने सौ ने एवी शक्ति आपी है कि आप मनुष्य में देवत्व तरफ प्रयाण कर सके. मनुष्य में देवत्व तरफ जव एटले शू तो के सद्गुणों एवो भंडार हो कि जेना कारणे मनुष्यनी जीवननी केटली बधी अवगुणनी जे मर्यादाओ छे एने पार करीने केवल ने केवल सद्गुणना मार्गे चालू, सत्यना मार्गे चालू, करुणाना मार्गे चालू, अहिंसाना मार्गे चालू अने जेम सिद्धार्थमांथी भगवान बुद्ध जे बुद्ध ने जे ज्ञान थयुं ने पछी ए बुद्ध सिद्धार्थमांथी बुद्ध थया तो ए मनुष्यत्वमांथी देवत्व थवानुं बेस्ट एक्जाम्पल छे. એમ આપણને સૌએ ભગવાને જે કંઈ શક્તિઓ આપી છે, જે કંઈ ઇન્ટેલિજન્સી આપી છે, જે કંઈ વિચારોની મૌલિકતા આપી છે, જે તક આપી છે શીખવાની, એ શીખતા શીખતા પોતાના જાતને અપગ્રેડ કરતા કરતા માણસે માણસની મર્યાદાઓમાંથી મુક્ત થઈ અને એક નવી દુનિયાનું સર્જન કરવાનું છે. એટલા માટે આ કાવ્યનું શીર્ષક છે નવસર્જનની માટે. आप सभी काव्य वाँची लीधु हे, इंट्रोडक्शन पेरेग्राफ वाँची लीधो हे. काले आप बे पंक्ति समझा था, आज छेल्ली चार पंक्ति समझवानी बाकी है तो शुरू करिए. फरी एक बार आखू काव्य आपनी सामे वाँचू छू. नवसर्जननी वाटे विहरता अमे प्रगति पंथना प्रवासी, पूर आशा उल्लास भरी भमता अमे नूतन युगना प्रवासी. नींद आड़स निराशा हटावशू, वेर झेर अमे मिथ्या मिटावशू. અમે વિચરતા બગડાના વાસી, અમે નૂતન યુગના પ્રવાસી. આ બે પંક્તિઓ આપણે સમજ્યા હતા, ફરી હવે નીચેની પંક્તિઓને વિસ્તારથી સમજીએ. મોહમાયાના ફંદને ફગાવશું, જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું, અજબ આશાના સ્વપ્ન સજાવશું, અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. મોહ અને માયા આ શબ્દ સમજવા જેવું છે. કોઈ તરફ આપણે લાગણી હોય, પ્રેમ હોય, નિસ્વાર્થ પ્રેમ હોય એ બહુ સારી વાત છે, પણ કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ અત્યંત આંધળો મોહ હોય ને એ સારું નહીં. મોહ માણસને ડૂબાડે છે. મોહથી લોભ જન્મે છે, લોભથી ક્રોધ જન્મે છે, અને ક્રોધથી મૂઢતા આવે છે, અને મૂઢતા સ્મૃતિને હરે છે. સ્મૃતિના લોભથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી વિનાશ થાય છે. આ ભગવાન કૃષ્ણના શબ્દો છે શ્રીમદ ભગવદ્ ગીતા. તો મોહ અને માયા, માયા એટલે આપણી આસપાસ એવું એક કાલ્પનિક વિશ્વ કે જેની અંદર વાસ્તવિકતા નથી હોતી એને માયા કહેવામાં આવે છે. તો કેટલીક વખત આપણે વિચારોના વમળોમાં એટલા બધા ડૂબી જઈએ છીએ કે આપણે વાસ્તવિક જીવન જીવવાનું ભૂલી જાય છે. એટલે કોઈ વસ્તુની અંદર જાજો મોહ આપણું વધારે પડતું અફેક્શન સારું નથી, અને એવી રીતે ખોટા વિચારો એ માયાવી વિચારો છે એ પણ સારા નથી. ફંદ એટલે શું? તો કે ખોટી વાત, એને ફંદ કહેવાય. તો આવા પ્રકારના જેનું વાસ્તવિકતા સાથે જેનો કોઈ સંબંધ નથી એવી વસ્તુને આપણે સૌએ ફગાવી દેવાની છે. જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું. કીર્તિ એટલે ફેમ. ઘણા માણસને પોતાના બધા વખાણ કરે અથવા પોતાનામાં આ આવડત છે અથવા પોતે આ કરી શકે છે અથવા તો પોતે કંઈક વિશેષ છે, બીજાથી અલગ છે એવું બતાવવાની ઘણા માણસોને વારંવાર ટેવ હોય અથવા ઘણા માણસોને યેન કેન પ્રકારે ફેમસ થવાની બહુ ઈચ્છા હોય. તો એ કીર્તિ કેવી છે? તો કવિએ અહીંયા શબ્દ વાપર્યો છે એ ખોટી કીર્તિ ભૂત જેવી છે.
જે ભૂત કોઈ માણસ એક ભૂત એક કલ્પના જ છે, એક એક વિચાર જ છે. આપણે હજી કોઈ એ ભૂતને જોયું નથી, પણ ભૂત પ્રેત વિશે ખાસા એવા ખાસી એવી વાતો અને કિસ્સાઓ આપણે હંમેશા ઘણી બધી જગ્યાએ સાંભળીએ છીએ. તો આ ભૂત પણ એ અવાસ્તવિક સ્વરૂપ છે, જેમ પડછાયો એ અવાસ્તવિક છે, પડછાયા તમે પકડી ન શકો એમ ભૂત એટલે શું? તો કે અવાસ્તવિકતા. તો એ જૂઠી કીર્તિના ભૂતને ભગાડવાની વાત છે. તમે કરંટ ટોપિક્સ કેટલાય બધા જોતા હોવ છો તો તમને એ ખ્યાલ આવે છે, કેટલાય માણસો પોતાના નામ માટે, પોતાની સંપત્તિ માટે, પોતાના જીવનને ને બીજાના જીવનને પણ મોડમાં મૂકી દે છે. એ પોતાને તો નુકસાન કરે છે, અન્યને પણ કરે છે. તો આવી જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું, અજબ આશાના સ્વપ્ન સજાવશું, અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. અહીંયા આશા સાથે અજબ શબ્દ વાપરે છે. અજબ એટલે કેવું? તો કે જાદુ પાડ, અજબ, જેની તુલના કોઈ ન સાથે કોઈ સાથે ન થઈ શકે, સુંદર, અતિ સુંદર અને અચંબિત કરનાર. એટલે કે અજબ આશાના સ્વપ્ન, અમે એવા સ્વપ્ન અમારી આંખોમાં ભરશું જેના કારણે આ પૃથ્વી સ્વર્ગ સમી બની જાય. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે સૌહાર્દની ભાવના, કરુણાની ભાવના, દયા, મમતા, લાગણી, દાન, એકબીજાને સમજવાનો એની સમજ, સંતોષ, આ બધા એવા ગુણો છે કે જે આપણે અપનાવીને તો આપણી સામે આ જ પૃથ્વી સ્વર્ગ બની જતા વાર નથી લાગતી. કહેવાય છે ને, એક વખત એક પ્રોફેસરે વર્ગખંડમાં એક અડધો પાણીનો ભરેલો ગ્લાસ બધાને બતાવ્યો અને કીધું કે ચાલો બધા વિદ્યાર્થીઓને ઊભા થઈને એક એકને કીધું કે આ તમે આમાં શું દેખાય છે. તો કેટલાક વિદ્યાર્થીઓ એમ કીધું કે આ ગ્લાસ અડધો પાણીનો ભરેલો છે, અને કેટલાક વિદ્યાર્થીઓ એમ કીધું આ ગ્લાસ અડધો ખાલી છે. આખી ચર્ચાની અંતે પ્રોફેસરે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે જેણે આ ગ્લાસ ભરેલો છે એમ કીધું એ લોકો આશાવાદી માણસો છે, અને જેણે એમ કીધું કે આ ગ્લાસ અડધો ખાલી છે એ લોકો નિરાશાવાદી માણસો છે. મતલબ કે પરિસ્થિતિમાંથી પોતાના પોતાની રીતે પોઝિટિવ થિંકિંગની કોઈ વાત શોધી અને સંતોષ માનવો ને એ આશાવાદી માણસોનું કામ છે, અને આપણે આશાવાદી જ હોવું જોઈએ. માણસે ક્યારેય નિરાશા પોતાની આસપાસ ફરકવાય દેવી ન જોઈએ. મગજમાં તો શું ફરકવા પણ ન દેવી. આપણા વિચારોને આપણે એટલા બિલ્ડઅપ બનાવવાના છે, આપણે આપણી મનોવૃત્તિને એટલી સ્ટ્રોંગ બનાવવાની છે કે નેગેટિવિટી આપણાથી 100 ગણી દૂર રહે. કોઈ નેગેટિવ વિચારોને આપણી પાસે આવવું હોય ને તો એને એમ થાય કે અહીંયા નહીં જોવે હો ભાઈ, આ માણસ આત્મવિશ્વાસથી ભરપૂર છે, આને આપણે બિવડાવી શકશું નહીં. એટલે અહીંયા અજબ આશાના સ્વપ્ન સજાવશું, અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. પૃથ્વી સ્વચ્છ હોય, સુંદર હોય, પૃથ્વીનું પર્યાવરણ સુરક્ષિત હોય, નદી નાળા શુદ્ધ હોય, દરિયો પોતાની રીતે સુંદર રીતે વિહરતો હોય, આકાશમાં સૂરજ અને ચંદ્ર અને તારા પોતપોતાના સ્થાને શોભતા હોય, દરેક ઋતુની પોતાની શોભા હોય, રોજ નવપલ્લવિત વૃક્ષો પુષ્પો ખીલવતા હોય, સ્વાદિષ્ટ ફળો ઉગતા હોય, પશુ પક્ષી જીવસૃષ્ટિ વનસ્પતિ પ્રાણીઓ મનુષ્યો બધા આનંદથી પોતપોતાના ક્ષેત્રમાં જીવન વ્યતીત કરતા હોય તો એ પૃથ્વી સ્વર્ગ સમાન છે. અહીંયા સ્વર્ગ એક સંતોષ પ્રતિક છે. આપણે કોઈ સ્વર્ગ ન જોયું, પણ સ્વર્ગ વિશેની આપણી એવી કલ્પનાઓ છે કે સ્વર્ગમાં ખૂબ સુખ છે. તો એ સ્વર્ગને આપણે જોશું ત્યારે અનુભૂતિ કરી. પહેલાં તો કવિ આપણને કેટલી સરસ વાત કહે છે કે આપણે સ્વર્ગમાં જવું, સ્વર્ગને ખુદ પૃથ્વી પર આવવાની ઈચ્છા થાય એવું સર્જન કરવું છે. અમે રંગીન ધરાના રહેવાસી, અમે નૂતન યુગના પ્રવાસી. આપણા ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત બાજુ પેલું કોઈચા નામનું એક સ્થળ છે, બરોડાથી 80-90 કિલોમીટર, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું ત્યાં બહુ મોટું મંદિર છે. એટલી સુંદર કલાકૃતિઓ, એટલા સુંદર ફાઉન્ટેન, એટલા સુંદર વૃક્ષો, ફૂલ, છોડ, અને એટલું સરસ આયોજન છે કે રાત્રે એ જે રોશનીમાં એ જળવે એમ કે ને ત્યારે આપણને એમ લાગે કે અહીંયા જ સ્વર્ગ છે. તો એ શું છે? તો કે એ અજબ આશાના સ્વપ્નાઓને લોકોએ ચરિતાર્થ કર્યા છે. એ બગીચો બનાવનાર આર્કિટેક્ચર કે કોઈ માળી કે જેની જે કોઈ આખી વ્યવસ્થા કરી હશે એ કેવો સ્વપ્ન દ્રષ્ટા હશે કે સ્વર્ગની જે અનુભૂતિ છે એને પૃથ્વી પર ચરિતાર્થ કરતી. લોકડાઉન પછી જ્યારે બધું પાછું એકદમ નોર્મલ લાઈફ થઈ જાય ત્યારે જરૂર કોઈચા જઈને એ સ્થળ જોઈ આવજો. ખૂબ સુંદર સ્થળ છે.
अत्यंत स्वच्छ, जनरली भारतीय मंदिरों में स्वच्छता प्रमाण ओछू जोवा मळे छे, पण एकदम स्वच्छ, वेल ऑर्गनाइज्ड, नीट एंड क्लीन, अने आपणने सौने फरवू गमे, जोवू गमे। अने रंगीन धराना रहेवासी तो त्यां तमने आ पण अनुभूति थशे, एकदम कलरफुल छे आपणी पृथ्वी। आपणी पृथ्वी में तमे एक कलर लो ने लीलो, तो एना पण केटला बधा शेड्स छे। तमे तुलसीना पाननो अलग लीलो कलर, पीपळाना पाननो अलग लीलो कलर, घासना एक घासनो तड़को होय तो एनो वळी लीलो कलर अलग, आंबाना पाननो लीलो कलर अलग, आसोपालवनो अलग, तो केटली वेरायटी छे आपणी पृथ्वी पर। આપણે રંગીન ધરાના રહેવાસી છીએ અને રંગ છે એ ઉત્સાહનો આનંદનું પ્રતીક છે। તો આપણે નૂતન યુગના પ્રવાસી થઈ પૃથ્વી પર સ્વર્ગને ઉતારવાનું છે, એવી આ વાત નવસર્જનની વાટે કાવ્ય અંતર્ગત, ગીત રચના અંતર્ગત બાલમુકુંદ દવે આપણને સમજાવી છે। ઓકે ગાઈસ, સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ। વૈકલ્પિક પ્રશ્નો બહુ સરળ છે, બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો। એમાં એમ છે, કવિ પૃથ્વી પર સ્વર્ગ કઈ રીતે ઉતારવા માગે છે? તો કવિ પોતાના સ્વપ્નને સાકાર કરીને, નવસર્જન કરીને પૃથ્વી પર સ્વર્ગ ઉતારવા માગે છે। સ્વર્ગ ઉતારવું એટલે સંતોષ હોવો, આનંદ હોવો, કરુણા હોવી, એકબીજા તરફ સંવેદના હોવી, એ રીતે। અને સ્વર્ગની અંદર શું હોય તો કે સંતોષ હોય, આનંદ હોય, ત્યાં દિવ્યતા હોય, પવિત્રતા હોય। તો આપણા ચરિત્રની દિવ્યતા, આપણા આચરણની પવિત્રતા, આસપાસ સ્વચ્છતા, એ આસપાસ જે કાંઈ છે એ દિવ્યતા, દિવ્ય રીતે એરેન્જ કરીને રજૂ કરવું, એનું નામ સ્વર્ગ। તો આ રીતે સ્વર્ગ ઉતારવા માગે છે। આ બહુ મૌલિક પ્રશ્ન જવાબ છે, એટલે દરેક વ્યક્તિનો જવાબ અલગ હશે। મારી આપને એક વિનંતી છે કે હંમેશા કાવ્યના પ્રશ્ન જવાબ પોતાની રીતે વિચારીને તૈયાર કરવા, કારણ કે પછી એ વિચાર વિસ્તાર જ્યારે તમે લખતા હો ને કોઈ પણ વિચાર વિસ્તાર, ત્યારે આ પ્રકારના લખાણની હેબિટ હોય ને તો તમને અઘરું ન લાગે। 6-7 વાક્યમાં ઉત્તર લખો। નૂતન યુગના પ્રવાસી કેવા હોય? પેજ નંબર 31 પર લાસ્ટ શિક્ષકની ભૂમિકા એક સરસ પેરેગ્રાફ છે, એમાં પોઈન્ટ આપ્યા છે। તો નૂતન યુગના પ્રવાસી આવા હોય, આળસ નિરાશાને વેરજેરનો ત્યાગ કરે, ઉત્સાહની નૂતન અભિગમનો સ્વીકાર કરે, એકતાને સમાનતાની ભાવના રાખે, મોહમાયા અને કીર્તિથી અલિપ્ત રહેવાની તૈયારી રાખે, અશક્યને શક્ય કરી બતાવવાનું સામર્થ્ય રાખે, આવા હોય નૂતન યુગના પ્રવાસી। તો જવાબ અહીંયા તમારી સામે જ છે, અને તમારે એને શબ્દોની અંદર સરસ રીતે ગોઠવી આલંકારિક ભાષામાં એનું વર્ણન કરવાનું। હંમેશા અત્યાર સુધી તો કાવ્યના પ્રશ્ન જવાબ તમને લખાવતા અથવા સમજાવતા, પણ હવે આપણે એવી રીતે તૈયાર થવાનું છે, કારણ કે નેક્સ્ટ યર આપણે 10th અપીયર થવાના છે, એટલે જાતે જ પ્રશ્નના જવાબ લખી, એક વખત કાવ્ય સમજાઈ જાય, અર્થ સમજાઈ જાય, પછી થોડું વિચારીએ, થોડું વિચારવાની ટેવ પાડીએ, પછી આપણા વિચારોને જવાબની અંદર અભિવ્યક્ત કરીએ। ગાઈઝ, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લેસન નંબર 8 આભાર ઉષ્ણસનું આ લેસન આપણે કરવાનું છે। તો નવસર્જનની વાટે લેસન નંબર 7ના ક્વેશ્ચન આન્સર તમારે નેક્સ્ટ મંડે મને લખીને બતાવવાના છે। MCQ 2-3 વાક્યમાં ઉત્તર અને 6-7 વાક્યમાં ઉત્તર, તો આ બધું લેસન નંબર 7નું હોમવર્ક તમારે મને નેક્સ્ટ મંડે મને શો કરવાનું છે। ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ હજી વિડીયો લેક્ચર્સ જોતા નથી, પ્લીઝ જુઓ અને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો। તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરશો તો લાંબો સમય સુધી અમારા વિડીયોઝ ચેનલની અંદર ટકી રહેશે, અને તમે ગમે ત્યારે ગમે એટલી વખત રિફર કરીને જોઈ શકશો। ઘણા બધા વિદ્યાર્થીઓ હજી જોવામાં ખૂબ આળસ કરે છે, કારણ કે વિડીયો લોન્ચ થયા પછી એક બે દિવસ પછી અમે એના વ્યૂ જોતા હોય ને તો આપણી ક્લાસની સંખ્યા 60 છે, અને વ્યૂ જોઈએ તો 29 જ વ્યૂ હોય, તો એનો મતલબ એમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ